સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નાની બાગોળ વિસ્તારમાં આવેલા આટિયાવાસમાં શ્રી જોગણી માતાના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જોગણી માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી પ્રસંગે આંટિયાવાસમાં રહેતા ધર્મપ્રિય અને શ્રદ્ધાળુ લોકો દ્વારા ચૈત્ર માસમાં હોમ હવન કરવામાં આવે છે અને આસો સુદ ચોથના પાવન દિવસે શ્રી જોગણીઓ માતાના સ્થાપના દિવસ અંતર્ગત વર્ષોથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મહોલ્લામાં રહેતા કમલેશભાઈ વિનુભાઈ મિસ્ત્રી પરિવાર દ્વારા માતાજીના મંદિરે દરરોજ સવારે અને સાંજે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. સ્થાપના દિવસ પ્રસંગે આ વિસ્તારમાં રહેતા શ્રદ્ધાળુ અને ધર્મ લોકો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. નવરાત્રિ મહોત્સવ અંતર્ગત આ મંદિરે નિયત સમયે આરતી અને પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વિસ્તારમાં રહેતા સુખી અને સંપન્ન લોકો પૈકી કેટલાક પરિવારો અમદાવાદ કે ગાંધીનગર વસે છે, પરંતુ આ ધાર્મિક પ્રસંગે તમામ લોકો પોતાના પરિવાર સહિત ઉત્સવની ઉજવણી કરવા આવે છે. જોગણીઓ માતાના મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. બાધા અને માનતાવાળા લોકો આ દિવસે ફૂલોના ગરબા પણ કરાવે છે. આ પવિત્ર પ્રસંગે શ્રદ્ધાળુ મહિલાઓ આખી રાત સુધી ગરબા ગાઈને માતાજીને પ્રસન્ન કરવા પ્રયાસો કરે છે. પૂર્વ કોર્પોરેટર પંકજભાઈ મોદી, સિટી ન્યૂઝના રમેશભાઈ મિસ્ત્રી, હરિકૃષ્ણભાઈ મિસ્ત્રી તેમજ મહોલ્લાના તમામ લોકો ખભે ખભા મિલાવીને આ પાવન પ્રસંગની ઉજવણીમાં સહભાગી બને છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ ભણાવેલા અહેમદ સઈદ મોહમ્મદ આસમ. હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા ZSTVના તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આવનારું નવું વર્ષ સૌના માટે શુભદાયી લાભદાયી નીવડે તેવી પરમ પરમાત્માની પ્રાર્થના, સાથે તમામ મારા ગુજરાતવાસીઓ, સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, આપણા લોકલાડીલા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા એવા પૂર્વ પાર્ટીના અધ્યક્ષ માન્ય અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પટેલ સાહેબ, અને સવિશેષ અમારા નવનિયુક્ત મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સર્વ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રદેશના હોદ્દેદારો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા મત વિસ્તાર તળોદ પ્રાંતિજ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને સર્વ ગુજરાતવાસીઓને નવરાશની મારી ખૂબ શુભકામનાઓ, સાથે સાથે આવનારું વર્ષ સર્વને માટે લાભદાયી નીવડે, શુભદાયી નીવડે અને પરમ પરમાત્માને પ્રાર્થના કરું કે આવનારું નવરાશ સર્વેના માટે અને કોરોના મુક્ત રહે અને આવનારું વર્ષ સૌના માટે સુખદાયી નીવડે તે પરમ પરમાત્માની પ્રાર્થના. સર્વને મારા રામ રામ. જય શ્રી કૃષ્ણ. પરાપત જય. વંદે માતરમ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર.
વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી પ્રભુને મારી પ્રાર્થના. भारत माता की जय. दीपावली पर्व ने खूब खूब शुभकामनाओं. दीपावली पर्वना आवनार हिंदू धर्मना पवित्र त्यौहारों आपणे खूबज आनंदपूर्वक उजवीए तेवी खूब खूब शुभकामनाओं. विक्रम संवत 2078 નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન. આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના. કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. પ્રાંતિજ અને તલોદ વિધાનસભા મત વિસ્તારના સર્વે પ્રજાજનો, પ્રાંતિજ શહેરના નગરશ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ શહેર તાલુકાના સર્વ પદાધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ દીપસિંહજી રાઠોડ સાહેબ, જિલ્લાના સર્વ પદાધિકારીઓ, નગરના સર્વ નગરજનો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, સર્વ ભાઈઓ બહેનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. નવીન વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું. આપ સર્વનો પરિવાર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પરમાત્માને નવા વર્ષે હું પ્રાર્થના કરું છું. આપ સર્વનું કલ્યાણ થાય, ભારતની સેવા કરવાની આપ સૌને શક્તિ મળે એવી અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ.